नमस्कार विद्यार्थी मित्रों, दर्शन स्कूलनी यूट्यूब चैनल में आप सबनु फरी एक बार हार्दिक स्वागत है। आपणे धोरण 7मा सामाजिक विज्ञाननी अंदर पहेलो पाठ छे ए समजता हता, जेनुं नाम शुं हतुं? राजपूत युग, एमना शासको अने राज्यो। हवे आपणे आगळना लेक्चरमां एवुं जोई गया हता कि आपणे हर्षवर्धन पछीनो समयगाळो केवो रह्यो हतो, बराबर? राजपूतोनो। पछी एनी पत्नीओ विशे शीखी गया हता, પછી એના લક્ષણો જોઈ ગયા હતા, રણભૂમિમાં એ લોકો કઈ રીતે બિહેવ કરે છે એના વિશે આપણે શીખી ગયા। એમના પછી આપણે લાસ્ટ લેક્ચરની અંદર સિદ્ધરાજ જયસિંહ વિશે શીખી ગયા હતા, એમની રાજપુરી વિશે શીખી ગયા હતા, બરાબર? આવી રીતના અલગ અલગ રીતે આપણે જે પણ રાજાઓ છે એની માહિતી મેળવી હતી। હવે અહીંયા તમને એમ કીધું છે કે રાજપૂત યુગ ચાલે છે, તો રાજપૂત યુગનું શાસન ગુજરાતની અંદર પણ વિશેષ હતું। કઈ રીતે? તો કે જેવી રીતે આપણે ભારતની અંદર વાત કરીએ ને, એવી જ રીતે ગુજરાતની અંદર પણ મહત્વ વધારે હતું રાજપૂત યુગ, એટલે એને કહેવામાં આવતું ગુજરાતની અંદર પણ એનું સ્થાન કોણ હતું, કે રાજપૂત યુગનું સ્થાન કેવું હતું, તો કે મહત્વનું હતું। એ પહેલાં આપણે છે ને ઉત્તર ભારતના રાજ્યો આપણે અલગ અલગ 7 રાજ્યો જોઈ ગયા હતા, કે જે રાજ્યોની ઇન ડિટેલમાં આપણે માહિતી જોઈ શીખી ગયા હતા। હવે એમાં પણ રાજપૂત યુગ હવે ગુજરાતમાં આવે છે, તો રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું છે ને એ પણ વિશેષ મહત્વ રહ્યું છે। મેં તમને કીધું એવી રીતે કે આગળ પણ ભારતની અંદર આપણે રાજપૂત યુગ વિશે ઘણું બધું માહિતી મેળવી, બરાબર? તો એ જ રીતે ગુજરાતની અંદર પણ એ લોકોનું સ્થાન મહત્વનું હતું। હવે 8મી સદીની વાત કરે છે, કેની વાત કરે છે? 8મી સદીની। 8મી સદીમાં છે ને જે આપણું ગુજરાત એક ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું એમાં કહેવામાં આવતું હતું, બરાબર? એ સમયની વાત કરે છે કે ગુર્જર પ્રતિહારોનું રાજ્ય છે ને આપણું ગુજરાત કહેવામાં આવતું હતું, પણ ક્યારે? તો કે 8મી સદીમાં। હવે ઈસવીસન 756ની વાત કરે છે, ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ, બરાબર, જે ચાવડા વંશ ચાલતો હતો એમનું રાજ્ય કોણ? તો કે વનરાજ ચાવડા। એ વનરાજ ચાવડાએ કઈ કાઢ્યું? તો કે ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે જે આપણે સિદ્ધપુરમાં આવેલું છે, બરાબર, એ નદીના કિનારે શું બંધાવ્યું હતું? તો કે અણહીનવાડ પાટણની સ્થાપના શું કરી હતી, બરાબર? ક્લિયર? જો ગુજરાતમાં તમને એવી રીતે પૂછે કે રાજપૂત યુગનું ગુજરાતમાં મહત્વ શું હતું, વિશેષ મહત્વ, તો કે એમનું વિશેષ મહત્વ હતું, બરાબર, અને ગુજરાતના શાસકોનું વિશેષ સ્થાન હતું। પછી 8મી સદીની વાત કરે છે કે 8મી સદીની અંદર ગુજરાત શું મનાતું હતું, ગુર્જર પ્રતિહારનું રાજ્ય હતું, બરાબર, એવું કહેવામાં આવે છે, મનાય પણ છે। ઈસવીસન 756માં ગુજરાતની અંદર સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહીનવાડ પાટણની સ્થાપના કરી, બરાબર? આવી રીતના તમને અહીંયા કોની વાત કરે છે? તો કે રાજા વનરાજની। હવે અહીંયા આપણે જોઈ ગયા આખી અહીંયાની હાફ સ્ટોરી। હવે પાછું તમને એક વાર રિપીટ કરું છું કે રાજપૂત યુગમાં ગુજરાતના શાસનનું છે ને વિશેષ મહત્વ હતું, પછી 8મી સદીની વાત કરે છે ગુર્જર પ્રતિહાર કહેવામાં આવે છે, પછી વનરાજ ચાવડાએ 756માં કેની સ્થાપના કરી છે? તો કે અણહીનવાડ પાટણ। હવે થોડુંક આપણે વનરાજ ચાવડા વિશે સમજી લઈએ, બરાબર? વનરાજ ચાવડાના પિતાનું નામ હતું જયકિશન, બરાબર? અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, વનરાજ ચાવડાના પિતાનું નામ શું હતું? જયસિંહ, બરાબર? આ જયસિંહની ખૂબ જ પ્રતાપી અને પ્રતિષ્ઠિત રાજા હતા। હવે એ ક્યાંના રાજા હતા? તો કે જયસિંહનું શાસન ક્યાં ચાલતું હતું? તો કે પાટણ પાસે આવેલ નગર, એટલે પંચાસરમાં, બરાબર, એનું શાસન ચાલતું હતું, પણ જયસિંહનું। હવે જયસિંહ છે, બરાબર, એનું શાસન ક્યાં હતું? તો કે પંચાસરમાં હતું। હવે એક રાજા છે એ જ સમયગાળાની વાત કરે છે કે ત્યારે એક રાજા જેનું નામ હતું ભૂગળ, એ ભૂગળ રાજા છે ને, ભૂગળ નામનો રાજા, એની ખરાબ નજર કોની ઉપર પડે છે? તો કે પંચાસર। કઈ રીતે? તો કે પંચાસર જયસિંહની પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત રાજા હતા, બરાબર, એટલે ત્યાંનું શાસન હતું ને એ પણ સમૃદ્ધ અને સંપત્તિવાળું હતું, બરાબર, એના કારણે ભૂગળની નજર ક્યાં પડે છે? તો પંચાસર ઉપર પડે છે, અને ભૂગળ નામના રાજાની નજર પંચાસરની સંપત્તિ અને સમૃદ્ધિ ઉપર પડતા એ શું કરે છે? તો કે ભૂગળ એના સેનાપતિને યુદ્ધ માટે મોકલે છે, બરાબર? કોણ? ભૂગળ રાજા એમના સેનાપતિને કેની સાથે લડાઈ કરવા મોકલે છે? તો કે જયસિંહ સાથે, અને જયસિંહ એનો સારો છે
સરદાર હોય છે જય શ્રી કૃષ્ણ. હવે જય શ્રી કૃષ્ણ સરદારનું નામ છે શૂર્પણખા. હવે શૂર્પણખા કેની સાથે યુદ્ધ કરે છે? યુગલના સેનાપતિ સાથે. તેમાં જીત કોની થાય છે? શૂર્પણખાની થાય છે, બરાબર. અને ત્યારે એ સમયે યુગલના સેનાપતિ હારી જાય છે. હવે સમય જતા એવું બને છે કે ફરી પાછી યુગલ રાજાની નજર પંચાસર પર હોય છે. હવે થોડા સમય પછી એવું બને છે કે ભૂગર્ભને આક્રમણ કરે છે અચાનક. હવે અચાનક આક્રમણ કરવાનો હિસાબે જય શિખરી તો ગભરાઈ જાય. હવે જય શિખરી ગભરાઈ જાય એટલે એમની પત્નીનું નામ હોય છે ભીષ્મજી. જય શિખરી ગભરાવાને કારણે એની પત્ની અને એની પત્નીને એના શાળા સાથે મોકલી દે છે, એટલે કે એના ભાઈ સાથે વનમાં મોકલી દે છે. અને જય શિખરી ભૂગર્ભ સાથે લડાઈ કરતા જય શિખરીનું ત્યારે મૃત્યુ થાય છે, બરાબર. એટલે એમનું શાસન ચાલી જાય છે. હવે આગળ શું થાય છે? તો કે ઋષમતી વનમાં હોય છે, બરાબર. હવે વનમાં કોને જન્મ આપે છે? તો કે વનરાજને જન્મ આપે છે. હવે વનમાં જન્મ આપવાને કારણે વનરાજ નામ પડે છે, બરાબર. એના પુત્રમાં સમય જતા વનરાજ છે એ મોટો થતો જાય છે. અને જેના શૂર્પણખા છે, જેનું સરદાર હતો કોને? જયશિખરીને. એ શૂર્પણખા એમને શસ્ત્ર અને શાસ્ત્રની વિદ્યા આપે છે. અને એના મિત્રો સાથે એમને એક સાથે આ વિદ્યા આપી અને કેવો કરે છે? તો કે વિકાસશીલ કરે છે. સમય જતા વનરાજ ચાવડાને એમના મામા કોણ? શૂર્પણખા. એને શસ્ત્ર અને શાસ્ત્રનું જ્ઞાન આપે છે. એ દરમિયાન એ લોકોને, એટલે કે વનરાજ ચાવડાને એનો મિત્ર મળે છે, બરાબર. એક મિત્રનું નામ હોય છે અણહિલવાડ અને બીજા મિત્રનું નામ હોય છે સંતા, બરાબર. આ બંને મિત્રો એને મદદરૂપ થાય છે. શું કરવામાં? તો કે પાછું એનું જે નગર હતું ને પંચાસર, બરાબર, એ મેળવવામાં સૌથી વધારે જેનો ફાળો હતો એ સંતા અને બીજો કોનો હતો? તો કે અણહિલવાડ. એના માટે વનરાજ ચાવડાએ અણહિલ એના મિત્ર પરથી અણહિલવાડ પાટણની શું કરી છે? તો કે સ્થાપના કરી છે, બરાબર. અને ચંપા નામના મિત્ર ઉપરથી એને પાવાગઢની તળેટીમાં ચંપાનેર નગર વસાવ્યું હતું. આવી રીતે વનરાજ ચાવડાને એ જીતવામાં, એટલે કે પંચાસર જીતવામાં એનો મિત્ર મદદ કરે છે અને એમના નામ ઉપરથી જ નગર વસાવે છે. આવી રીતના એની સ્થાપના થાય છે. આપણે આગળનું ફરી એક વાર છે રિપીટ કરી લઈએ, બરાબર. આપણે આગળ શું જોઈ ગયા? તો કે આપણે ઈસવીસન 756માં ચાવડા વંશ ની સ્થાપના થઈ હતી. કઈ રીતે? તો કે ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી, બરાબર. આપણે ખ્યાલ છે કે એના બે મિત્રો હતા, અણહિલ અને બીજો પણ ચંપા, બરાબર. એના ઉપરથી એના નગરનું નામ રાખે છે. આવી રીતે ચાવડા વંશની શું થાય છે? સ્થાપના થાય છે. કેની અંદર? તો કે ગુજરાતના દક્ષિણ બાજુ, બરાબર. હવે એમાં પણ કયા એરિયા એમાં છે એ આવરી લેવામાં આવ્યા હોય છે ત્યારે? તો કે વઢવાણ, પછી દીવ, ઓખા મંડળ, બરાબર. ત્યારબાદ પાટગઢ, જે અત્યારે કરંજ છે એ લખપત નામથી ઓળખાય છે, અને ભદ્રાવતી, જે અત્યારે કચ્છના નામથી ઓળખાય છે, બરાબર. આવી રીતના ચાવડા વંશની સ્થાપના થઈ ગઈ હતી. આગળ આપણે એ સિવાયના પણ રાજપૂતના શાસનો જોયા, બરાબર, રાજપૂત યુગમાં. હવે અહીંયા તમને સોલંકી યુગ આવે છે, બરાબર. હવે જેવી રીતે દરેક રાજ્યોનું શાસન છે એ લોકો ચલાવતા હોય છે, એવી જ રીતે ચાવડા વંશના રાજા સોલંકી યુગના રાજાઓ પણ પોતાનું શાસન ચલાવેલું હતું, બરાબર. આપણે ખ્યાલ છે, આગળ બે મેં બાબત તમને કીધેલી હતી. એક તો ભારતની અંદર સુવર્ણ યુગ અને કયો કહેવામાં આવે છે, અને ગુજરાતની અંદર સુવર્ણ યુગ કયો કહેવામાં આવે છે. તો અહીંયા સોલંકી યુગ છે, બરાબર, એને સુવર્ણ યુગ કહેવામાં આવે છે, બરાબર. શા માટે સુવર્ણ યુગ કહેવામાં આવે છે? કારણ કે એ સમયગાળા દરમિયાન સોલંકીના જે પણ રાજાઓ હતા એ આર્થિક રીતે સદ્ધર હતા, બરાબર. પછી શક્તિશાળી પણ હતા, ધાર્મિક બાબતોમાં પણ આગળ હતા. એવી રીતના દરેક બાબતોમાં જે પણ નગર હતું એ સારી રીતે ચાલતું હતું. એમના હિસાબે બધું બરાબર ચાલવાના હિસાબે પ્રજાઓ ખુશ હતી, અને પ્રજાઓ સુખી રહેવાને કારણે એને સુવર્ણ યુગ કહેવામાં આવે છે, બરાબર. અને શક્તિશાળી પણ કહેવાય છે. હવે એમના રાજાઓ ક્યાં ક્યાં હતા? તો કે સોલંકી યુગના રાજાઓના નામ આપણે કહીએ ને, તો પહેલા એમાં હતો મૂળરાજ, પછી ભીમદેવ, પછી સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, અજયપાળ અને મૂળરાજ બીજો. આ બધા ક્યાં રાજાઓ છે? તો કે સોલંકી યુગના રાજાઓ
કથાઓ છે એમનો પરિચય અહીંયા તમને સાથે જોવા મળે છે. અહીંયા આપણે સોલંકી યુગના રાજાઓ વિશે તો જોઈ ગયા, બરાબર? આપણે ખ્યાલ છે સિદ્ધરાજ જયસિંહનું આગળ આવ્યું હતું કે તે ક્યાંના હતા, તો કે પાટણના હતા, બરાબર? હવે અહીંયા આવે છે કોણ, તો કે એસ વન, કયો? તો કે સોલંકી, બરાબર? એટલે કે સોલંકી યુગની જ વાત કરે છે. એ યુગ દરમિયાન જુનાગઢના શાસકનું નામ શું હતું, તો કે રાખેદાર, બરાબર? જુનાગઢના શાસકનું નામ શું હતું? અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કે જુનાગઢના શાસકનું નામ હતું રાખેદાર. એમની પુત્રી હતી, એનું નામ શું હતું? રાણી ઉદયમતી, બરાબર? રાખેદારની પુત્રીનું નામ શું હતું? રાણી ઉદયમતી. હવે રાણી ઉદયમતીના લગ્ન કોની સાથે કરે છે, તો કે ભીમદેવ પહેલા સાથે કરે છે, બરાબર? રાણી ઉદયમતીના મેરેજ કોની સાથે કરે છે? ભીમદેવ પહેલા સાથે કરે છે. અને પાટણમાં આ જે રાણી ઉદયમતી છે, બરાબર, એ રાણી ઉદયમતી એ પાટણની અંદર આપણે તમને ખ્યાલ હોય તો જે રાણીની વાવ છે એનું શું કરે છે, તો કે સ્થાપના કરે છે. આપણે ખ્યાલ હોય તો બધા વિદ્યાર્થી મિત્રોને ઘણી વાર જુનાગઢની અંદર જે રાણીની વાવ છે, બરાબર, એ વિઝિટ કરાવે છે, ફરવા લઈ જાય છે, બરાબર, જેમાં તમને ઘણું બધું નવું જોવા મળે છે, જાણવા મળે છે. તો એ જ વાવની સ્થાપના કોણે કરી હતી? રાણી ઉદયમતી, બરાબર? ક્યાં? જે પાટણમાં વાવની સ્થાપના કરી હતી. અને રાણીની વાવ એને જે વર્લ્ડની અંદર યુનેસ્કો દ્વારા શું મળેલું છે, તો કે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે, બરાબર? યુનેસ્કો દ્વારા રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો પણ દરજ્જો મળેલો છે. આવી રીતે કોની વાત કરી છે? ભીમદેવ પહેલાની વાત કરી છે અને સોલંકી યુગ છે એની ઉપર ચર્ચા કરવામાં આવેલી છે, જેમાં રાણી ઉદયમતી છે, બરાબર, એ કોના પત્ની હોય છે? ભીમદેવ પહેલાના પત્ની હોય છે. અને એમને પાટણની અંદર રાણીની વાવની સ્થાપના કરી હતી, બરાબર? હવે અહીંયા આપણે વાત કોની પૂરી કરી હતી, તો કે રાણી ઉદયમતીની વાત કરતા હતા અને ભીમદેવની વાત કરી હતી, બરાબર, કે રાણીની વાવ કોણે બંધાવેલી હતી. હવે એમના પછી આવે છે નીમળદેવી, બરાબર, એટલે કે સિદ્ધરાજ જયસિંહની વાત કરવામાં આવે છે. તો સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ શું હતું? નીમળદેવી, બરાબર, એટલે કે નીમળદેવીના પુત્રનું નામ સિદ્ધરાજ જયસિંહ હતું. હવે તમને ખ્યાલ હોય તો કે સોલંકી યુગની અંદર સિદ્ધરાજ જયસિંહ પણ રાજા થયેલા છે, બરાબર? હવે સિદ્ધરાજ જયસિંહની આપણે વાત કરીએ તો એ સોલંકી કાળ દરમિયાન જે નીમળદેવી છે એમના માતા, એમને ન્યાયના દેવી કહેવામાં આવે છે. શું કહેવામાં આવતું હતું? ન્યાયના દેવી. હવે નીમળદેવીને ન્યાયના દેવી કહેવામાં આવે છે, તેની પાછળ કંઈક કારણ હશે, બરાબર, કે શા માટે સોલંકી યુગની અંદર નીમળદેવીને છે એ ન્યાયના દેવી કહેવામાં આવે છે. તો જ્યારે તેમનું શાસન ચાલતું હતું, બરાબર, એ શાસનકાળ દરમિયાન નીમળદેવીએ છે ને શું કર્યું હતું, તો કે ધોળકામાં મલાવ તળાવની શું કરી હતી? સ્થાપના કરી હતી, બરાબર, એટલે કે મલાવ તળાવ બંધાવેલું હતું. અને વિરમ ગામમાં શું બંધાયું હતું? તો કે મુનસર તળાવ બંધાયેલું હતું, બરાબર. હવે એમને નાયના દેવી કહેવામાં આવે છે. ઘણી વાર એવું કહેવામાં આવે છે કે સોલંકી યુગની અંદર અથવા તો ઇતિહાસની અંદર પણ નાયના દેવી કોણ, તો કે મિનર દેવીનું નામ આવે છે, બરાબર. એટલે કે તમને એમ પણ પૂછે કે ઇતિહાસની અંદર નાયના દેવી કોણ હતા, તો એમાં આવશે મિનર દેવી, બરાબર. હવે જે ધોળકામાં મલાવ તળાવ છે એની આપણે વાત કરીએ કે એ શા માટે ન્યાયની દેવી તરીકે ઓળખાય છે, બરાબર. તો એક તળાવ છે, બરાબર, જેનું નામ મલાવ તળાવ છે, એ મલાવ તળાવનું પહેલા નીમળદેવીએ શું કર્યું? આયોજન કર્યું. હવે આયોજન કર્યું, બરાબર, એટલે જે શરૂઆતથી જે એનો નકશો હતો એ પ્રમાણે એની શોભા વધારવામાં આવેલી હતી. હવે જે આકાર હતો તળાવનો એ કેવો હતો? એક્ઝેક્ટલી રાઉન્ડ, બરાબર, એટલે કે ગોળ હતો. હવે એ ગોળ તળાવની એક બાજુ એક ઘર હતું, બરાબર. હવે એ ઘર કોનું હતું? તો કે એક મૃત ડોશીમાનું ઘર હતું, બરાબર. હવે આખું જે મલાવ તળાવ હતો એની શોભાને આ વિસ્તૃત કરતું હતું. શું? તો કે જે વૃદ્ધ ડોશીમાં છે એમનું ઘર મલાવ તળાવની શોભામાં શું કરતું હતું? તો કે વચ્ચે વિચલન કરતું હતું, બરાબર. એના કારણે નીમળદેવી શું કરે છે? પોતે તે વૃદ્ધ ડોશીમાં પાસે જાય છે અને એને આ વાત શું કરે છે? તો કે રજૂ કરે છે. એમને એવું જણાવે છે કે તળાવ બંધાવવામાં એમનું જે ઘર છે એમને ત્યાંથી
ખાચો કરી નાખે છે જ્યાં વૃદ્ધ ડોશીમાનું ઘર હોય છે ત્યાં ખાચો કરીને પછી શું કરે છે કે મલાવ તળાવ બનાવે છે એટલે જે ડોશીમાની લાગણીઓ છે એને પણ માન આપે છે અને જે તળાવ છે એ પણ બંધાય છે બરાબર આવી રીતે ન્યાયના દેવી કોને કહેવામાં આવતો હતો વિના દેવીને કહેવામાં આવે છે એટલે તમને અહીંયા દર્શાવેલું છે એ સિવાય જે પણ સોમનાથની અંદર યાત્રા વેરો છે એ યાત્રા વેરો દૂર કરવા માટે પણ જવાબદાર પણ માનવામાં આવે છે તો કે ન્યાયના દેવી મીનદેવી બરાબર એટલે કે મીનદેવીએ સોમનાથની અંદર જે પણ યાત્રા વેરો હતો એ પણ દૂર કરવામાં એ પોતે પોતાનો ફાળો આપે છે હવે અહીંયા પાછું સિદ્ધરાજ જયસિંહની વાત આવે છે બરાબર કે જેવી રીતના બધા રાજાઓ છે એ રાજકાર્ય કરેલું હતું બરાબર એ સિદ્ધરાજ જયસિંહની પણ અમુક મહાનતા છે હવે સિદ્ધરાજ જયસિંહના સમયમાં હેમચંદ્ર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય આવેલા હતા બરાબર હવે સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી કોણ હેમચંદ્રાચાર્ય એ ખૂબ જ ખુશ હતા કોનાથી તો સિદ્ધરાજ જયસિંહ હવે સિદ્ધરાજ હેમચંદ્રાચાર્ય સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામનું ગ્રંથ લઈ છે કોના માટે તો કે સિદ્ધરાજ જયસિંહ માટે બરાબર કોણે લખેલું છે તો કે આ ગ્રંથ લખ્યું કોણે તો કે હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજ જયસિંહ એ આ ગ્રંથ લખવા માટે હેમચંદ્રાચાર્યને આગળ વધારે છે બરાબર અને એના દ્વારા સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામની ગ્રંથની રચના કરે છે હવે આ ગ્રંથની મહાનતા શું છે તો કે આ ગ્રંથની મહાનતાને વધારવા માટે અને વધુ મહત્વ આપવા માટે એ સમયગાળા દરમિયાન જે પણ હાથી હોય છે એ હાથીની અંબારી ઉપર આ સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામના ગ્રંથને રાખી અને આખા પાટણ શહેરમાં એને ફેરવે છે બરાબર એટલે કે ત્યાં આટો ફેરવે છે અને એ સમયગાળા દરમિયાન જે પણ ત્યાંની પ્રજા હોય છે અને એ સમયગાળા દરમિયાન જે પણ ત્યાંના રાજાઓ હોય છે એ રાજા અને તેમની પ્રજા બધા એક સાથે આ સિદ્ધહેમ શબ્દાનું શાસનનું મહત્વ વધારવા માટે બધા પગયાત્રા એક સાથે કરે છે એના માટે આ જે પણ ગ્રંથ છે એની મહાનતા વધી જાય છે એવી જ રીતે કોણ તો કે ભાઈ સિદ્ધરાજ જયસિંહ છે એનું શું કે મહત્વ દર્શાવવામાં આવેલું છે હવે આગળ તમને કેની વાત કરી છે સિદ્ધરાજ જયસિંહ હવે આવે છે કુમાર કાળ હવે સિદ્ધરાજ જયસિંહ પછી આવે છે કુમાર કાળ હવે કુમાર કાળે પણ છે જે રીતે સિદ્ધરાજ જયસિંહ પાટણની ગાદી ઉપર હતા એવી રીતે એના પછી કોણ આવે છે તો કે કુમારપાળ પાટણની ગાદી ઉપર આવી જાય છે હવે કુમારપાળે ક્યાં મહાન કાર્યો કરેલા છે તો જો એના સમયમાં પણ પ્રસન્ન થાય છે કોણ તો કે હેમચંદ્રાચાર્ય હવે કુમારપાળ છે ને એ કુમારપાળે કોના પ્રભાવથી અને તેવાથી તો કે હેમચંદ્રાચાર્યના કોણે તો કે કુમારપાળે હેમચંદ્રાચાર્યના પ્રભાવથી કહેવાથી શું કહ્યું કે જે પણ જુગાર છે ને એ સમય દરમિયાન બરાબર એ જુગાર શું કરી નાખ્યું બંધ કરાવી નાખ્યું એટલે કે જે પણ જુગારના જે પણ ખરાબ કાર્યો હતા એ બધા બંધ કરાવી નાખ્યા પછી પશુ વધુ થતું હતું એ સમયગાળા દરમિયાન બરાબર કુમારકાળના સમયકાળ દરમિયાન તો એને પણ એ બંધ કરાવે છે કોણ તો કે કુમારકાળ કહેવાથી કોના તો કે હેમચંદ્રાચાર્યના કહેવાથી એ સિવાયના બીજે ક્યાં સારા કામ કરે છે તો કે અહિંસા છે બરાબર એ હિંસા દૂર કરી ને અહિંસાની જે પણ ભાવનાઓ છે એને અપનાવવાની સલાહ પણ આપે છે અને એ પણ અપનાવે છે કોણ તો કે કુમાર કાંડ આવી રીતના કુમાર કાંડની આ મહાનતા તમને જોવા મળશે એટલે એનાથી પ્રસન્ન થઈ જેવી રીતના હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજ જયસિંહ ઉપર સિદ્ધહેમ શબ્દાની શાસન ગ્રંથની રચના કરેલી હતી એવી જ રીતે હેમચંદ્રાચાર્ય શું કરે છે એટલે કુમારપાળ ઉપર કયા ગ્રંથની રચના કરે છે કુમારપાળ ચરિત્ર બરાબર કે જેવી રીતે સિદ્ધરાજ જયસિંહે પણ પોતાના સારા કાર્યથી જે આગળ આગળ વધાર્યા હતા કોને તો કે હેમચંદ્રાચાર્યને એવી જ રીતે હેમચંદ્રાચાર્ય કુમારપાળનું પણ એક ગ્રંથ લખે છે કુમારપાળ ચરિત્ર આવી રીતે અહીંયા સોલંકી વંશ છે સોલંકી યુગ એના રાજાઓ છે એ પોતાનું ચરિત્ર આ સારી રીતે દર્શાવેલું તમને જોવા મળે છે.
હવે તમારા હોમવર્કમાં જે તમારું સ્વાધ્યાય આપેલું છે કેવું તો કે ચેપ્ટર પહેલાનું બરાબર એમાં પ્રશ્ન કેવો તો કે ત્રીજો એમાં અ અને બ જેમાં જોડકા અને વિકલ્પો આપેલા છે એ એકવાર લખી અને પાકું કરવું બધા હોમવર્ક કમ્પલસરી કરી લેજો.